चूंटणी में फरज में रोकायेला कर्मचारी माटे योजाय मतदान प्रक्रिया। शहरना एमपीशा कॉमर्स कॉलेज जूनी कलेक्टर कचेरी खाते पोस्टल बैलेट थी मतदान योजायु। महानगरपालिका की चूंटणी में 250-300 जेटला कर्मचारी फरज बजावशे। जे कर्मचारी पोताना मताधिकार थी वंचित न रहे माटे मतदान करायु आयोजन। भूज में अंजनीनगर विस्तार रहीशोए चूंटणी बहिष्कार निर्णय कर्यो। छेल्ला 5 वर्षथी आ विस्तार में रोड सफाई और गटर की प्राथमिक सुविधा अभाव, जेने लईने लोकोए विकास नहीं तो मतदान नहीं ना लगाव्या बेनर्स। स्थानिक स्वराज्यनी चूंटणी ने लईने भूज खाते कांग्रेसे हटके प्रचार कर्यो। भूज नगरपालिका कांग्रेसना तमाम उम्मीदवारोए गांधी प्रतिमा पासे भेगा थई भ्रष्टाचार मुक्त नगरपालिका शासनना लीधा शपथ। રાજકોટમાં કોઠારા રોડ પર આવેલા સ્વાતિ પાર્કના લોકોએ મતદાનના બહિષ્કારનો કર્યો નિર્ણય। વોર્ડ નંબર 18માં રાજકીય પક્ષોએ મત માંગવા આવવાની લોકોને મનાઈ ફરમાવી। પીવાનું શુદ્ધ પાણી, સફાઈ, ટીપર વાન રેગ્યુલર કરવાની માંગ સાથે સ્થાનિકોએ કર્યો વિરોધ। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે બદલી રણનીતિ। ભાજપે કર્યું ગ્રુપ મીટિંગ પર ધ્યાન કેન્દ્રિત। મહિલા ઉમેદવારો અને મહિલા મતદારો સાથે કરી બેઠક। આગામી 3 દિવસમાં મહિલા મોરચો તથા ભાજપની મહિલા કાર્યકર્તાઓ મહિલા મતદારો સાથે સરકારી યોજનાઓ અને મહિલાઓ સાથે લાભો અંગે કરશે પ્રચાર। મુખ્યપ્રધાનને કોરોના થતા વહીવટીતંત્ર આવ્યું એક્શનમાં। પ્રચારમાં ભીડ ભેગી થતા કડક પગલાં ભરવાના આપ્યા આદેશ। પોલીસ વિભાગને કડક કાર્યવાહીની અપાઈ સૂચના। પ્રચારમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે, ફરજિયાત માસ્ક પહેરાય તે માટે ધ્યાન રાખવા અમદાવાદ શહેર કલેક્ટરે આપી કડક સૂચના। રાજ્યની ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોને છેલ્લા 2 મહિનાથી પગાર ન મળતા રોષ। ત્યારે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક સંઘે ઉચ્ચ શિક્ષણ કમિશનરને લેખિતમાં તાત્કાલિક પગાર આપવા કરી રજૂઆત। સાથે જ આગામી સમયમાં આ પ્રકારની સ્થિતિ ના સર્જાય તે માટે આગોતરું ગ્રાન્ટનું આયોજન કરવાની પણ કરી માંગ। રાજ્યના વાતાવરણમાં આવશે પલટો। કર્ણાટકથી વિદર્ભ સુધી સર્જાયેલી સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। આગામી 3 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। બહુચરાજી પંથકમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત। બહુચરાજીમાં ઝાંઝરવા વચ્ચે માયનોર કેનાલમાં પડ્યું ગાબડું, હજારો લીટર પાણીનો વેડફાટ। બોટાદમાં સૌની યોજના અંતર્ગત શહેરના કૃષ્ણસાગર તળાવમાં છોડાયું પાણી। આજુબાજુના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે મળશે પાણી। કુવાના તળ ઊંચા આવશે, ખેડૂતોના પાકને થશે ફાયદો। ગાંધીનગરના પીપળજ ગામમાં જેટકોની હાઈ ટેન્શન વીજલાઇન સામે ખેડૂતોમાં રોષ। જેટકોએ 8 કિલોમીટર વિસ્તારમાં 24 પિલ્લર નાખવા કવાયત હાથ ધરી, જે પેટે ખેડૂતોને વળતર ચૂકવવાને બદલે કંપનીએ ઠાગાઠૈયા કર્યા। કોરોના મહામારી દરમિયાન જનજાગૃતિ માટેના બેનર્સની ખરીદીમાં કૌભાંડ। બેનર ખરીદીમાં લાખોનું કૌભાંડ આચરાયું। બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના કૌભાંડ અંગે અગ્ર આરોગ્ય સચિવને ફરિયાદ કરાય। બનાસકાંઠા આરોગ્ય વિભાગે 10,000ની કિંમતના બેનર 35,000 રૂપિયામાં ખરીદ્યા। એક જ કલાકમાં 48 લાખના 139 બેનર ઓનલાઈન ખરીદ્યા હોવાનું આવ્યું બહાર। તાપી સોનગઢમાં એસટી ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં હોદ્દેદારો અને સભાસદો વચ્ચે ઘર્ષણ। સભામાં કોવિડ નિયમોનો પણ થયો ભંગ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મળેલી ક્રેડિટ સોસાયટીની સાધારણ સભાની મંજૂરીને લઈને તંત્ર સામે ઊભા થયા અનેક સવાલ। તો મહીસાગરમાં ખાનપુરના બાકોર ગામે ખેડૂતોએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ। મામલતદાર કચેરી ખાતે કેરોસીન છાંટીને આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો। સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવની પાઇપલાઇનને લઈને કર્યો વિરોધ। ખેડૂતોની જાણ બહાર અને કોઈપણ પ્રકારનું વળતર ન મળ્યાનો ખેડૂતોએ લગાવ્યો આક્ષેપ। મોરબીમાં રણછોડનગર વિસ્તારના લોકોને સતાવી રહી છે પાણીની સમસ્યા। સ્થાનિકોએ પાલિકા કચેરીમાં હંગામો કરી પાણી ન આવતું હોવાની કરી ફરિયાદ।